नमस्कार मित्रों, स्वागत है तमारो गुजरात माहिती यूट्यूब चैनल में। अत्यारना मुख्य समाचार में आगळ वधता पहेला, जो तमे मारी चैनल में नवा हो अने चैनल ने हजी सुधी सब्सक्राइब न करी हो तो नीचे लाल कलर नो सब्सक्राइब बटन आपेलू छे तेने दबावीने अमारी गुजरात माहिती यूट्यूब चैनल ने सब्सक्राइब कर लेजो, जेथी अमारा आवनारा कोईपण विडियो होय एनी माहिती तमारा सुधी पहोंची शके। अने जो तमने अमारा आ विडियो पसंद आवे तो विडियो ने लाइक अने तमारा मित्रों साथे पण शेर जरूर करजो। तो चालो शुरू करिए आजनो आ विडियो। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો મોંઘવારીનો માર સતત વધી રહ્યો છે, ત્યારે આજે પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરીથી વધારો થયો છે। પેટ્રોલના ભાવમાં 19 પૈસા અને ડીઝલના ભાવમાં 27 પૈસા પ્રતિ લિટરે વધારો થયો છે। તે સાથે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 98 રૂપિયા થઈ ગયો છે, જ્યારે ડીઝલનો ભાવ 96 રૂપિયા અને 58 પૈસા થઈ ગયો છે। જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં ડીઝલમાં 26 પૈસા જ્યારે પેટ્રોલમાં 21 પૈસાનો આજે વધારો થયો છે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં વરસાદને લઈને જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। તેમણે જણાવ્યું છે કે આ તો હજી શરૂઆત છે, હાથી નક્ષત્ર બેસી ગયું છે, ત્યારે હાથી આવે ત્યારે સૂંઢ હલાવે નહીં તો પૂંછડું પછાડે। એટલે કે હાથી નક્ષત્રની શરૂઆતમાં આ વરસાદ પડ્યો છે, હજી આ નક્ષત્ર પૂરું થશે ત્યારે પણ અતિ ભારે વરસાદ પડશે। અંબાલાલ પટેલની આગાહી મુજબ દક્ષિણ ભારત અને બંગાળના ઉપસાગરમાં સર્જાયેલું લો પ્રેશર ગુજરાતમાં હજી ભારે વરસાદ લાવશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગત 24 કલાકમાં ગુજરાતના 190 તાલુકાઓમાં વરસાદ વરસ્યો। આજે વહેલી સવારથી જ રાજ્યના 23 તાલુકાઓમાં વરસાદ વરસી ચૂક્યો છે। ડાંગમાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે આણંદ, વડોદરા, તારાપુર અને આંકલાવમાં પણ વરસાદ વરસ્યો હતો। ધોળકા, માણસા, દેત્રોજ અને આણંદમાં પણ વરસાદ વરસ્યો, જ્યારે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદી ઝાપટા વરસ્યા છે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગઈકાલે આયુષ્માન ભારત ડિજિટલ મિશન લોન્ચ કર્યું હતું। બીજી તરફ આ અવસરે પીએમ મોદીએ જનતાને સંબોધિત પણ કરી હતી। તેમણે સંબોધન આપતા જણાવ્યું હતું કે આ મિશન દ્વારા દેશના ગરીબ અને મધ્યમ વર્ગની સારવાર માટે જે પણ અડચણો આવી રહી છે તેને દૂર કરવામાં મોટી ભૂમિકા નિભાવવામાં આવશે। આ રીતે મોદીએ આયુષ્માન ભારત ડિજિટલ મિશન લોન્ચ કર્યું હતું। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 1 વર્ષ માટે પાન મસાલા તેમજ ગુટકા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। ગુજરાત બાદ હરિયાણાના સરકારે પણ રાજ્યમાં પાન મસાલા તેમજ ગુટકા અને તંબાકુ વગેરે પર પ્રતિબંધ લગાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી અમારા આવનારા કોઈપણ વિડીયો હોય એની માહિતી તમારા સુધી પહોંચી શકે।